मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू संत कृपा विद्यालय। आज आप धोरण चार अंग्रेजी में यूनिट वन गेटअप एंड डांस विषय माहिती मेळवीशुं। एक्शन वर्ड्स फर्स्ट नंबर छे एसआईटी सीट एटले बेसवुं, एसटीएनडी स्टेन्ड एटले उभा रहेवुं, डब्ल्यूएएलके वॉक एटले चालवुं, आरयूएन रन एटले दौड़वुं, जेयूएमपी जम्प एटले कूदवुं, एसकेआईपी स्कीप एटले दोरडा कूदवा, डीएनसीई डांस एटले नाचवुं, वाईएडब्ल्यूएन यॉन एटले बगासू खाव, एसएलईईपी स्लीप एटले ऊँघवुं, ईएटी ईट एटले खाव, डीआरआईएनके ड्रिंक एटले पीवुं, एलएयूजीएच लाफ एटले हसवुं, सीआरवाई क्राई एटले रड़वुं, आरईएडी रीड एटले वाँचवुं, डब्ल्यूआरआईटीई राइट एटले लखवुं, डीआरईडब्ल्यू ड्रो एटले दौरवुं, सीएलएपी क्लेप एटले ताड़ी पाड़वी, सीएटीसीएच कैच एटले पकड़वुं, टीएचआरओडब्ल्यू थ्रो एटले फेंकवुं, केआईसीके किक एटले लात मारवी, पीयूएसएच पुश एटले धक्को मारवो, पीयूडब्ल्यूएल पुल एटले खेंचवुं, ओपीईएन ओपन एटले खोलवुं, सीएलओएसई क्लोज एटले बंद करवुं। तो बाळको, आ हता एक्शन वर्ड्स। एक्शन वर्ड्स एटले के एवा शब्दों के जेना थकी आपणने ख्याल आवे कि कोईक क्रिया थई रही छे। क्रिया दर्शावता जे शब्दों छे एने एक्शन वर्ड्स कहेवाय। एक्सरसाइज जोईए। प्रश्न एक, चित्रो जोई कंसमांथी योग्य शब्द पसंद करी लखो। तो फर्स्ट नंबरनुं चित्र छे, एमां जोई शकीए छीए कि छोकरो दौड़ी रह्यो छे। तो दौड़वुं एटले रन, आर यू एन। बीजू छे, छोकरी खाई रही छे, तो ई ए टी ईट एटले खाऊ। त्रण नंबर छे, छोकरो बेस्यो छे, तो आपणे कंसमांथी सीट पसंद करीशुं, एसआईटी सीट एटले बेसवुं। चार नंबर छे, छोकरो पाणी पी रह्यो छे, तो डीआरआईएनके ड्रिंक एटले पीवुं। तो खाली जग्यामां शुं लखीशुं? डीआरआईएनके ड्रिंक। पांच नंबर छे, छोकरो कूदे छे, तो कूदवुं एनुं इंग्लिश थाय जम्प, तो जे यू एम पी जम्प एटले कूदवुं, तो प्लेंकमां लखीशुं जम्प। सिक्स नंबरमां छोकरो पुस्तक वाँचे छे, तो वाँचवानी क्रिया थाय छे, तो शुं लखीशुं? आरईएडी रीड एटले वाँचवुं। सात नंबर छे, छोकरी ऊभी रही छे, तो एसटीएनडी स्टेन्ड एटले ऊभा रहेवुं, तो ब्लેન્કમાં આવશે એસટીએએનડી સ્ટેન્ડ। આઠ નંબર છે, છોકરો શું કરે છે? દાડાને લાત મારી રહ્યો છે, તો કેઆઈસીકે કિક એટલે લાત મારી, તો બ્લેન્કમાં આવશે કિક। નવ નંબર છે, છોકરો રડી રહ્યો છે, તો શું આવશે? સીઆરવાય ક્રાય એટલે રડવું। દસ નંબરમાં છોકરી દોડા કૂદે છે, તો દોડા કૂદવું એટલે કે સ્કીપ, એસકેઆઈપી સ્કીપ એટલે દોડા કૂદવા, તો સ્કીપ આવશે। અગિયાર નંબરમાં છોકરો ચાલી રહ્યો છે, તો શું આવશે? ડબ્લ્યુએએલકે વોક એટલે ચાલવું। બાર નંબર છે, જુઓ અહીંયા દરવાજો બંધ કરી રહી છે, તો શું આવશે? સીએલઓએસઈ ક્લોઝ એટલે બંધ કરવું। તેર નંબરમાં છોકરો લખે છે, તો ડબ્લ્યુઆરઆઈટીઈ રાઇટ એટલે લખવું। ચૌદ નંબરમાં છોકરો શું કરે છે? દડો ફેંકે છે, તો ટીએચઆરઓડબ્લ્યુ થ્રો એટલે ફેંકવું, તો બ્લેન્કમાં આવશે ટીએચઆરઓડબ્લ્યુ। પંદર નંબરમાં આ જે કાર્ડ છે એને છોકરી શું કરે છે? પુશ, ધક્કો મારે છે, તો અહીંયા શું આવશે? પીયુએસએચ પુશ એટલે ધક્કો મારવું। સોળ નંબરમાં ચિત્રમાં જુઓ, છોકરી ઊંઘી રહી છે, તો સ્લીપ એસએલઈઈપી સ્લીપ એટલે ઊંઘવું કે સૂઈ જવું। સત્તર નંબર છે, એમાં છોકરો હસે છે, તો એલએયુજીએચ લાફ એટલે હસવું, તો બ્લેન્કમાં આવશે એલએયુજીએચ લાફ એટલે હસવું। અઢાર નંબરમાં છોકરી છે દડો પકડે છે, તો શું આવશે? સીએટીસીએચ કેચ એટલે પકડવું, તો બ્લેન્કમાં લખવાનું છે સીએટીસીએચ। નાઇન્ટીન નંબરમાં છે, એ છોકરો
ગાડું છે ને ખેંચે છે, તો શું આવશે? પી યુ ડબલ એલ, પુલ એટલે ખેંચવું. પછી 20 નંબરમાં છે કે છોકરો શું કરે છે? બુકને ઓપન કરે છે, ખોલે છે, તો ઓપન એટલે ખોલવું, ઓ પી ઈ એન, ઓપન એટલે ખોલવું. પાર્ટ્સ ઓફ ધ બોડી, પાર્ટ્સ એટલે ભાગો અને ઓફ ધ બોડી એટલે કે શરીર, શરીરના ભાગો કે શરીરના જે આપણા અંગો છે એના વિશે અહીંયા માહિતી છે. એક નંબર છે હેડ, એચ ઈ એ ડી, હેડ એટલે માથું. એચ એ આઈ આર, હેર એટલે વાળ. ઈ વાય ઈ એસ, આઈસ એટલે આંખ. ઈ એ આર એસ, ઇયર્સ એટલે કાન. એનઓ એસ ઈ, નોઝ એટલે નાક. એમ ઓ યુ ટી એચ, માઉથ એટલે મોઢું. એલ આઈ પી એસ, લિપ્સ એટલે હોઠ. ટી ડબલ ઈ ટી એચ, ટીથ એટલે દાંત. ટી ઓ એન જી યુ ઈ, ટંગ એટલે જીભ. એસ એચ ઓ યુ એલ ડી ઈ આર, શોલ્ડર એટલે ખભો. 11 નંબર છે એન ઈ સી કે, નેક એટલે ડોક. એચ એ એન ડી, હેન્ડ એટલે હાથ. ઈ એલ બી ઓ ડબલ્યુ, એલ્બો એટલે કોણી. એફ આઈ એન જી ઈ આર એસ, ફિંગર્સ એટલે આંગળીઓ. ટી એચ યુ એમ બી, થંબ એટલે અંગૂઠો. એન એ આઈ એલ, નેઇલ એટલે નખ. એલ ઈ જી, લેગ એટલે પગ. કે એન ડબલ ઈ, ની એટલે ટીચર. ટી ઓ ઈ એસ, ટોઝ એટલે પગની આંગળીઓ. એક્સરસાઇઝ 2, ચિત્રો જોઈ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો. તો બાળકો, અહીંયા જે બોડી પાર્ટનું નામ આપેલું હોય તે આપણે લખવાનું છે, અને એવી રીતે લખવાનું છે કે આપણી બ્લેન્ક સાચી થાય. તો અહીંયા ફર્સ્ટ નંબરમાં છે ચિત્ર, એસેનું છે ઇયર્સ, ઈ એ આર એસ, ઇયર્સ એટલે કાન. 2 નંબરનું ચિત્ર છે, એસેનું છે પગ, તો શું આવશે? એલ ઈ જી, લેગ એટલે પગ, તો બ્લેન્કમાં લખવાનું છે એલ ઈ જી, લેગ. 3 નંબરનું છે ચિત્ર આંખનું છે, તો આંખને ઇંગ્લિશમાં શું કહેવાય? હા, આઈસ, ઈ વાય ઈ એસ, આઈસ એટલે આંખ, તો અહીંયા બ્લેન્કમાં ઈ વાય ઈ એસ, આઈસ લખીશું. 4 નંબર છે હાથનું ચિત્ર છે, હાથને ઇંગ્લિશમાં શું કહીશું? હેન્ડ, એચ એ એન ડી, હેન્ડ એટલે હાથ, તો બ્લેન્કમાં લખીશું હેન્ડ. 5 નંબર છે ઘૂંટણ, એરો બતાવે છે, એને શું કહેવાય? આપણે ગુજરાતીમાં ઘૂંટણ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને કહેવાશે ની, જેનું સ્પેલિંગ છે કે એન ડબલ ઈ, ની એટલે ઘૂંટણ. 6 નંબરનું છે નોઝ, એનઓ એસ સી, નોઝ એટલે નાક. 7 નંબર છે એમાં આંગળીઓ છે, જો કેમ તો કૌંસમાં ફિંગર્સ અને ટોઝ આપેલું છે, તો ટો ટી ઓ ઈ એસ, ટોઝ એટલે તો પગના, પગની જે આંગળીઓ છે એ થાય, તો હાથની આંગળીઓને શું કહેવાય? ફિંગર્સ. તો આપણે બ્લેન્કમાં લખવાનું છે એફ આઈ એન જી ઈ આર એસ, ફિંગર્સ એટલે હાથની આંગળીઓ. 8 નંબરનું છે અંગૂઠો છે, તો એને શું કહેવાય ઇંગ્લિશમાં? થંબ, ટી એચ યુ એમ બી, થંબ એટલે અંગૂઠો. 9 નંબરનું છે, જો એરો બતાવે છે, એમાં શું દેખાય છે? દાંત દેખાય છે, દાંતને ઇંગ્લિશમાં શું કહેવાય? ટીથ, ટી ડબલ ઈ ટી એચ, ટીથ એટલે દાંત. પછી 10 નંબરનું ચિત્ર છે, એમાં શું છે? પગની આંગળીઓ છે, તો હમણાં જ કીધું એમ, પગની આંગળીઓને શું કહેવાય? ટોઝ, ટી ઓ ઈ એસ, ટોઝ એટલે પગની આંગળીઓ. તો બાળકો, હવે પછીનો અભ્યાસ આપણે આવતા તાસમાં બીજા વિડીયોમાં કરીશું. થેન્ક યુ.